हेलो फ्रेंड्स, जीई माटे संकलनનો ઉપયોગ આપણે ચાલુ કરીનો આજે તમારે ક્વેશ્ચન જોયા છે. બધા જે ક્વેશ્ચન મોટે ભાગે બહાર જે કોમ્પિટિશન એક્ઝામ હોય એન્જિનિયરિંગ એડમિશન માટે એમાં પૂછાયેલા છે. પહેલાં અલગ અલગ નામથી હતી, અલગ અલગ કોલેજો એક્ઝામ લેતી હતી, એટલે નામ પણ એના અલગ છે. બધા જૂના ક્વેશ્ચન જે તમે જો બધા આવડતા હોય એવા જોઈએ આપણને જોવાના. તો જો ચાલુ કરીએ તો રેખા એક્સ બરાબર સી ઓર ઓલે તમે જો આ એક્સને સમીપ છે તો અને નાના કંઈક ફિગર બનાવી હોય તારી રીતે બને. એક્સને સમીપ તો આ એક પર ઓલે છે, એક્સ એક્સને સમીપ છે બરાબર. પરવલય અને રેખા એક્સ બરાબર સો વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ સમાન છે. રેખા એક્સ બરાબર સી અને એક્સ એટલે ધારો કે અહીંયા ગાળે એક રેખા એક્સ બરાબર સી છે એટલે અહીંયા ગાળે આ સી. બીજી એક રેખા ધારો કે એક્સ બરાબર સોળ છે તો આ સી ના સોળ એટલે આ આખા પ્રદેશનું ક્ષેત્રફળ સમાન છે, ઇક્વલ છે. તો હું સિમ્પલ થઈ ગયો, તમને પકડી ગયું. તો સમાન ક્ષેત્રફળ હોવાથી જીરો થી સી નું ક્ષેત્રફળ એટલે કે જીરો થી સી નું ક્ષેત્રફળ માઇનસ ત્રણ કરતા બનાવો વાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ સી થી સોળ નું ક્ષેત્રફળ વાય ડી એક્સ. પૂરો થઈ ગયો ક્વેશ્ચન. તો બંને બાજુ સંકલન કરી સાદુરૂપ આપવાનું છે. ચલો અહીંયા ગાડે સંકલન જીરો થી સી માઇનસ ત્રણ કરતા બનાવી છે તો ટુ રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ જીરો થી સોળ બરાબર. જીરો થી સી સોળ સી થી સોળ અને ટુ રૂટ એક્સ ડી એક્સ બંને બાજુને ટુ ટુ ભૂલી જાઓ કોમન છે એટલે તમારું તમને ખબર છે. એક્સ થ્રી બાય ટુ થ્રી બાય ટુ જીરો થી સી એ પ્રમાણે પણ એવું છે. એક્સ થ્રી બાય ટુ થ્રી બાય ટુ સીધી સો ક્લિયર. તો જો આ નીચેથી થ્રી બાય ટુ થ્રી બાય ટુ નો રૂપમાંથી કેન્સલ થાય સાથે પપ્પા પહેલાં આપણને મૂકી દીધો સી થ્રી બાય ટુ માઇનસ જીરો એ પ્રમાણે પહેલાં જીરો માઇનસ અહીંયા ગાડે ઓકે અહીંયા ગાડે જીરો સોરી જીરો ક્યાં સી છે સી પહેલાં સોળ એટલે કે એક્સની જગ્યાએ સોળ થ્રી બાય ટુ માઇનસ સી થ્રી બાય ઓકે આ પૈસા ભાઈ લઈ લો ટુ ટાઈમ થઈ જાય ટુ ટાઈમ સી થ્રી બાય ટુ સોળ થ્રી બાય ટુ ઓકે. તો અહીંયા ગાડે તમે જોઈ શકો છો તો આ પદ છે એટલે કે આ બે ની ચાર ઘાત લખાય થ્રી બાય ઓકે બે નાના છેદમાં લઈ લઈએ તો સી ઇઝ ઇક્વલ ટુ ચાલો અહીંયા ગાડે આ ઉડી ગઈ છે ઓકે ઘાત ઘાતનો ગુણાકાર એટલે કે ટુ ના હોય તો એક્સ કેપ વધારે લખું છું ઘાત ઘાતનો ગુણાકાર છેદમાં બે ઓકે અને આ થ્રી બાય ટુ છે. હવે ચાલો અહીંયા ગાડે તમે જોઈ શકો છો કે ભાઈ સી થ્રી બાય ટુ અહીંયા ગાડે આ છે એવું છે અહીંયા ક્લિયર એટલે ચાર તારી બાર બે ની બાર ઘાત છેદમાં પાછા બે છે ઓકે. તો અહીંયા ગાડે તમે જોઈ શકો છો ફરી આ કેટલી થશે બારની અહીંયા ગાડે સોરી આઠ ઘાત ભાગ્યા બે છે એટલે આઠ ઘાત એટલે અહીંયા ગાડે નવ ઘાત થશે સી થ્રી બાય ટુ તો અહીંયા ગાડે બેની સાત ઘાત બરાબર. હવે મારે સી ની કિંમત શોધી તો બેની સાત ગુણ્યા આના વ્યસ્ત કરવા પડે મારો બંને બાજુ બરાબર ને. તો અહીંયા ગાડે બંધ થઈ જાય બંને બાજુ તો સી ઇઝ ઇક્વલ ટુ તમે જો સાદુરૂપ આપવાનું તો ઘાત ઘાત સોરી આ એનું મૂળ એટલે કે સાત દૂર ચલો છેદમાં ત્રણ ક્લિયર. તો જો અહીંયા ગાડે કયું સેટ થાય છે બાય થ્રી તો આવે જ છે ઓકે. ઓપ્શનમાં જુઓ જરા
તો સેટ થઈ ગયા આની અંદર સાદરો ઓપ્શન સેટ થતો નથી તેનો છો અહીંયા બી તેનો છો થાય છ પાંચ 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 તો દસ દસ બાય હા હા ઓકે તો બીજી રેખા બંને રેખા બે વડે ઘેરાયેલા પ્રદેશ નું ક્ષેત્ર કિંમત બે ઓકે અને એક વખત માઇનસ બે ઓકે એક્સ ની કિંમત માઇનસ બે અને વાય ની કિંમત બે અહીંયા આગળ ધારો કે આ બે છે આ એક છે માઇનસ બે માઇનસ બે એટલે આમાંથી પસાર થતી રેખા થઈ જશે અને y = 2 અહીંયા છે y = 2 + x ઓકે એ પ્રમાણે અને y તો બે ના બે છે એટલે અહીં ક્રોસ થાય x ની કિંમત એક અને બે તો અહીંથી બીજી પસાર થતી એક રેખા થઈ જશે અને તો આ જે છે એ y = 2 - x થશે પછી x બરાબર 2 થી મતલબ કે અહીંયા
આ બધી એફેક્ટ જે છે આ સંકલન છે એ થી બી નું એ આ વચ્ચે બી માઇનસ વન સાઈન ત્રણ એક્સ અને ચાર ક્લિયર. તો આ એનું આ પદ છે એનું થ્રી બી અને ચાર છે બી અને ચાર છે ઓકે. તો તમને ખબર છે કે પ્રશ્ન એફેક્ટ પૂછ્યું કે અપેક્ષ લાવવા માટે બંને બાજુ શું ફોટો પ્રમાણની કરે તો ખબર હવે તમને ખબર પડી ગઈ કે લિબિનીઝ નો રૂલ સબ કીધેલો તો અહીંયા ગાળે હું બીની સાપેક્ષ વિકલન કરું ઓકે ને અહીંયા ગાળે એટલે આને અપેક્ષા અપેક્ષ જ ના વિકલન કરીએ. હવે આનું વિકલન માં તો બીની સાપેક્ષ વિકલન કરીએ કારણ કે આ લિમિટ મૂક્યા પછી નો આવશે સમજ પડી બરાબર. પછી આપણે એક્સ નું કેન્ડર કરી દેવાનું. ચલો તો આનું કરો આ પદ જે છે એ પેલા હું આનું કરું તો આ તો વન સાઈન પડે રહે પછી આ પડે સાઈન કોસ અને આ ક્લિયર. તો એફેક્ટ થઈ ગયું આપણી રકમ છે એક સ્વરૂપમાં થઈ આ તો લિમિટ મૂક્યા પછી ની વાત હતી આ તો લિમિટ મૂકી દીધી ને આપણે અહીંયા ગાડી તો અહીંયા ગાડી સાઈન થ્રી એક્સ અને ચાર બસ આ છે નોર્મલ અહીંયા ગાડી એક્સ x minus 8 અને cos 3x અને 4 તો જોઈએ આ sin sin 3x plus 4 3 x minus 1 cos તો b એનો આન્સર છે. ક્લિયર b એનો શું છે તો આન્સર છે અને મજા ઓકે. તો ખાલી ક્ષેત્રફળ શું છે ખબર હોય આપણને ક્ષેત્રફળ આપણે સંકલનની ક્રિયા કરી મેળવીએ છીએ ટેક્સ વાળ અને લિમિટ વાળાનું તમને ખબર છે આ બાજુ તો કશું થાય જ નહીં આ તો સંકલન ને વિકલન ની રીતે એટલે ઉડી બરાબર છે. બી હોય તો બી મૂકવાનું એક્સ હોય તો એક સ્વરૂપમાં આવી જાય એ તો કિંમત મૂક્યા પછી ની વાત હતી. ચલો એના પછીનો ક્વેશ્ચન છે આપણે આપણે વક્ર આ 2007 નો ક્વેશ્ચન છે વક્ર તો આ પછી અહીંયા જો y બરાબર 0 લઈ લો તો x બરાબર 0 અને x બરાબર 1 એટલે અહીંયા બે પેર બને 0 0 અને 1 0 ક્લિયર. તો નાની આકૃતિ બનાવી રૂટ છે રૂટ એટલે ગૂંચવું તો 0 0 થી નીકળે અહીંયા ગાડે આમ થઈને આ પ્રકારનું હશે. તમે ખબર પડી કે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધો અને આ ડબલ કરો આ તો 0 છે આ 1 છે પતી આ એક્સ અક્ષ તો ક્ષેત્રફળ એ બરાબર 2i i બરાબર y 0 થી 1 0 થી 1 dx ઓકે. તો y ને સૂત્ર નિર્ધા બનાવશો તો i 0 થી 1 તો હવે આનું મારે સંકલન કરવું છે આનું સંકલન કરવા માટે નથી તો કઈ રીતે પોસિબલ બનશે તમે જોઈ કઈ રીતે શક્ય બનશે. તો શું કરીશું આપણે ચક્રમધ્યમ બતાવીએ ધારો કે હું એક્સ બરાબર એટલે અને વન હોય તો 0 થઈ જશે એટલે ઊંધું થઈ જશે ખબર ખબર ને અહીંયા તારે કેચની કિંમત વન ક્યારે હોય સોરી 0 તો 0 ક્યારે હોય 5/2 સર 5/2 ફર્સ્ટ છે 5/2 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 તો થીટા ક્યારે હોય 0 ઓકે. તો અહીંયા આગળ 5/2 થઈ જાય તો 5 5/2
माइनस टू कॉस थीटा साइन बस बती वन संकलन करो चलो आ लिमिट ने सीधी तक आती है तो जीरो से पाई बाय टू कर दो इसलिए आ माइनस पर ऊपर जितने जो ये अगर अब कॉस तो कॉस में क्यों जैसे क्लियर मतलब वही आप आज वो साइन में साइन स्क्वायर कर लीजिए तो फरी आ साइन ना कॉस से फरी पाचा हम संकलन करो मारे आ कॉस ना साइन छे तो इज इक्वल टू 0 की पाई बाय 2 बराबर तो ने जो एक कॉस ने ना लाओ और बाकी ना साइन को पूरी दिए ओके तो ये ना आवे 1 माइनस साइन स्क्वायर थीटा साइन स्क्वायर थीटा मतलब कॉस थीटा बराबर तो जो यहां का इज इक्वल टू 0 की पाई बाय 2 साइन स्क्वायर यहां का आवे थे साइन स्क्वायर थीटा कॉस थीटा और माइनस और इधर बाजू साइन 4 थीटा मतलब कॉस थीटा चलो बाजू में इनको निकालें जहां पर तो निकालना नहीं है बराबर पर माइनस ऑन तो माइनस एक करने वाला साइन क्यूब थीटा बाय थ्री अने लिमिट ये प्रमाण माइनस में क्लोज थे जैसे अन्य अगर साइन में पांच बाय पांच जीरो थ्री अंदर बस अब लिमिट बुक दो लिमिट बुक दे दीजिए डॉक्टर आंसर मर से क्लियर चलो बाय बाय टू लिख दीजिए तो बाय बाय टू तो बाय बाय टू है माइनस वन थर्ड जीरो माटे तो जीरो ज ओके प्लस चलो पाई बाय टू मूकीशू तो एक ना छेद में पांच और माइनस जीरो माटे तो जीरो ज थई जशे बराबर तो अहीं आगळ पांच आई जशे माइनस पांच प्लस त्रण छेद में पंदर तो बे छेद में पंदर तो जवाब क्यों आवे माइनस प्रमाणांक में लेवानो अहीं आगळ क्लियर तो हमें आप बे छेद में पंदर संकलन थे आप क्षेत्रफल टू आई तो क्षेत्रफल ए बराबर टू आई तो बे दू चार छेद में पंदर जवाब आवशे खाली संकलन करवानो जे छे ए थोड़ो टाइम तमारा लई ले तो पूछी लईए ओके सॉरी अहीं જો અહીંયા આગળ આ એક વક્ર છે એક સ્વાય છે તો આ છે ને આનો ગ્રાફ હંમેશા આવો છે જરા એક યાદ રાખજો કે આ તો તમારા માટે વધારાનું છે આ ટાઈપનો છે આ ટાઈપનો ગ્રાફ છે આ યાદ રાખજો કે ખબર ના હોય તમે કરી ના શકો બરાબર હવે તો સિમ્પલ થઈ ગયું કેમ કે બે વળી ગુણાક ના ગુણો એ ખબર ના પડે એટલા માટે આપણે બધું કામ કરવું પડે એ ગ્રાફ ઉપર ખબર પડે કે ગુણાકાર કરવો પડે કે ના કરવો પડે હવે તમે જો અહીંયા આગળ એક્સ ની કિંમત જીરો હોય બરાબર અહીંયા આગળ આપણે એક્સ ની કિંમત જીરો બરાબર છે તો અહીંયા આગળ પણ જીરો છે અને જીરો એટલે તો કોઈ રહેતું જ નથી બંને સાઈડ જતું રહે છે x बराबर a हो x बराबर a x बराबर a x बराबर a लिए ऑटोमेटिक y बराबर तो भैया ये करें जीरो दी है बने भाई तो आज ये बात छह यहाँ पे जीरो थी अब ये जीरो आ जीरो थी ये ना अगला भाग में ये अगला भाग में क्षेत्र अपन करना अपन भाई ना डबल करना नहीं है गाड़ी तो माटे जो y એટલે કે ક્ષેત્રફળ a બરાબર 2y માનો i બરાબર લિમિટ આપણે લઈશું 0 થી a 0 થી a ઓકે માઇનસ સૂત્ર કરતા આપણે ની માઇનસ સૂત્ર કરતા આપણે તો a થી a બરાબર વર્ગમૂળની અંદર a
माइनस एक्स अपन एक्स नो भाव बदल नहीं है माइनस त्रिकोणता बनाइए इतना मारे ये हमें तो परिमाचु ये गला बताओ पर से भी यानि तो भी तस्वीर की प्रमिति आदेश त्रिश तसे तो एक्स ये चित्र ये साथ रही है ये साइन स्क्वायर थीटा रही है तो डी एक्स इजी बार टू ए साइन थीटा कॉस थीटा रही है लिमिट बदलिए जीरो ए जीरो एक्स बराबर जीरो ए थीटा अपना जीरो अने एक्स बराबर ए ये ने ये कैंसर तो ये थे या पार पार तो जीरो थे पार पार तो ये जैसे हो तो लिमिट आई इज़ इक्वल टू कितना पर आई इज़ इक्वल टू पार पार तो इसे ए हमने ये वर्ग मुन्नी इंदर ए ना ए साइन स्क्वायर थीटा ए साइन स्क्वायर थीटा छेद मा ए साइन थीटा इनटू टू ए इनटू टू ए साइन थीटा कॉस थीटा बस अति चलो साधन बाबू पहला जो ए कॉमन ले उड़ी जैसे पर कॉस अच्छे जैसे साइन अच्छे ओके चलो जीरो थी पाँच बार टू आ ए ना आ ए टू ए स्क्वायर में बाम क्या ये तो उड़वा रहा था आ साइन नहीं है बस कॉस थीटा ऊपर नीचे साइन थीटा इनटू साइन थीटा क्वार्टर मतलब भाई बहुत सारे चीज़ें हैं तो कॉस स्क्वायर तो मैं क्या जानता हूँ कॉस स्क्वायर है तो टू ए स्क्वायर जीरो थी बाय बाय टू बत्तिया कॉस स्क्वायर तो कॉस स्क्वायर में तो मैं क्या स्क्वायर में देखे थे तो शुरू करो पढ़े हाँ कॉस स्क्वायर क्या रहा वन प्लस कॉस थीटा ये करो टू ए स्क्वायर जीरो थी पाई बाय टू वन प्लस कॉस टू थीटा बाय टू आपको बताया था बस अवधारणा संकलन हम काम सिंपल थी चलो आई ए स्क्वायर हम लोग हमारा थीटा ये करो साइन टू थीटा बाय टू जीरो थी पाई बाय टू कीमत हम भी था यार क्लियर चलो तुम्हें तो उठी है तो ए स्क्वायर टू और किसी भी पार्ट में ए स्क्वायर अपनो ही हम अही उनको है तो पाई बाय टू चलो अही पाई बाय टू के साइन पाई तो जीरो थी जैसे माइनस जीरो जीरो मारने तो बता जीरो अच्छे तो इसी इक्वल टू ए स्क्वायर पाई बाय तो ए स्क्वायर पाई बाय टू ओके अब टू का वाला है अगर क्षेत्रफल के बराबर टू आई इतने के पाई ए स्क्वायर पाई ए स्क्वायर आई तो बताओ मुझे या एक्स वाई स्क्वायर बराबर ये अच्छे तो हो जाते हैं अगर हमेशा आप अगर हम हो तो हो ही आज तो वो अपना चीनी बच्चों में नहीं पर अच्छे क्वेश्चन पूछे लो तो जरा काले क्या हो याद रखी दो अभी नानी वस्तु क्या कि नवी जवाब मोड़ है तो ये ना याद रखने की कोशिश करवानी कदाच पूछे ही जाए तो आप लोग काम थी जाए जो बेजन शाम पूछा क्वेश्चन छे वाई बराबर लॉग एक्स वाई बराबर लॉग एक्स छे हमारे हमेशा आओ पर वो नहीं याद रखो वाई बराबर लॉग एक्स अने लॉग एक्स वाले हमेशा आओ तुम्हें तुम्हें कराने को पड़ चुके लोग एक्स मारते हैं लोग एक्स मारते हैं ओके आपका भाग मुझे दो और क्या चले जवाब आ गए आपर वाई ना आपर लिए तो बनने नहीं अपन सरखा भी करें लापने छह दिन तो मरी जैसे लापने खा बढ़ चुके क्या थी क्या छह दिन मार संकलन करवाऊं जी बनने तो साथ ही लगे लोग लो एक्स इजी कॉल लो लॉग कॉमन ले लो लॉग तो लॉग माइनस वन जीरो तो लाना बड़ा कोई चीज हो तो
સંકલન જાતે કરીને કિંમત મૂકીને ખાલી જોજો આન્સર આવવાનો છે. Thank you.
माइनस जीरो घात એટલે 1 प्लस 1 क्लियर तो e प्लस 1 अपॉन e माइनस के तो e प्लस 1 अपॉन e माइनस के એરો ને બીજો બીજી જો તો આનો જવાબ છે આવું સિમ્પલ છે સંકલન ખાલી તમારે કરવાનું છે ઓકે બરાબર ક્વેશ્ચન છે log બરાબર આ તમને થોડું મળે હું મળે સાહેબ વસ્તુ ખાસ યાદ રાખવાનું પછી ચલો અહીં તો માનસમાં છે બરાબર છે પછી જે બીજા નંબરનું છે આપણે કે ભાઈ y is equal to log mod x તો x greater than 0 થઈ જાય એક્સેસ થઈ ગયું બરાબર અને એ પ્રમાણે y પછી એનો પણ મોડ અહીં તો કોઈ શક્યતા જ નથી આખો મોડ છે કે પ્લસ ગ્રેટર દેન ઝીરો થઈ જાય અને બરાબર છે અને બીજા નંબરનું જે છે વાય પણ એવો જ થાય લોગ આ તો ધન નો ધન અને પાછો એનો એટલે આપણો ગ્રેટર દેન ઝીરો જ થશે ક્લિયર તો અહીં આગળ જે લોગના પ્રમાણે આલેખ બને છે એ હંમેશા આ ટાઈપનો ચાર સમાન ભાગ થતા હોય છે તો આપણે એના જીરો થી મૂળ લઈને સંકલન કરી ચાર વડે કોઈ એક લોગનું બરાબર છે કોઈ એક લોગ છે હવે લઈએ અને એનું સંકલન કરી ચાર વડે ગુણવાનું આપણે આપણે તમારે થોડું યાદ રાખવું પડે કે તમારે લોગ વિશે બહુ ડીપમાં ભણેલા નથી એટલે તમને થોડો આઈડિયા ના હોય પણ યાદ રાખજો જો આ પ્રકારમાં આવે તો લોગ વિશે મેં તમને થોડુંક આગળ મુખ્યમાં તમે નિંદ હતું લોગ વિશે કરાયેલું છે ઓકે જો તમે જોજો કદાચ મળી જાય તો અહીંયા આગળ ક્ષેત્રફળ એટલે એ બરાબર 4 અને આઈ બરાબર ઓકે એક્સ બરાબર 0 થી 1 લોગ છે હવે તમને કોઈ તો તમને જે સંકલનમાં કરવું પડે તો અહીંયા આગળ એક્સ બરાબર પડે છે લોગ ઇન્ટુ 1 કરીને 0 ટુ 1 માઇનસ ઓકે એક્સ log x નો વિકલ્પ x એનો સંકલન ફરીથી પાછો અહીં તો 1 મૂકો તો 1 log 1 એટલે આપણું પછી 0 ઓકે 0 માટે તો 0 એટલે આ તો 0 છે માઇનસ એ 1 વધ્યા 1 નું સંકલન x 0 થી 1 ક્લિયર તો અહીંયા આગળ આપણો જવાબ તો 1 જ થાય તો 1 માઇનસ પ્રમાણા માટે પ્લસ લેવાના તો ક્ષેત્રફળ એ બરાબર 4 આઈ પ્રમાણે જવાબ આવે કેટલો થશે તો 4 થશે ક્લિયર તમારે એક લોગ ઓછો હોય તો જવાબ 3 બે લોગ હોય તો જવાબ 2 યાદ રાખી દેજો બરાબર ધારો કે મને શું પૂછે તો બે પૂછા તો જવાબ 2 3 લોગ હોય 3 4 લોગ હોય તો જવાબ 4 ધેટ્સ ઓલ જેટલા લોગ હોય એટલો જવાબ કહી દેવો મને કે આગળ સવાલ કરવા મૂક્યા બરાબર કેટલા સારા ગુણાકો ગુણા થાય ક્લિયર તો આ એક યાદ રાખવા જેવું છે ક્વેશ્ચન ઓકે ચલો આગળ બીજો જોઈએ જો પરવલય અને તેના 2-3 આકારના સ્પર્શક બરાબર તમે કોઈ સ્પર્શક એટલે શું શોધી પડે રેખાના સ્પર્શક માટે dx 2-3 માટે ઢાળ શોધવો પડે ઓકે અને આનું વિકલન કરીએ આપણે આનું વિકલન સ્પર્શકની વાત છે સ્પર્શક માટે y y1 અહીંયા ગાને ઢાળ એટલે ડીવાઈડ બાય dx x માઇનસ x1 શોધો પડે પેલા સ્પર્શક ને પછી ચેક કરવાનું છે ઓકે તો એના માટે ડીવાઈડ થાય કે ડીવાઈડ બાય dx તો 2 y માઇનસ 2 ડીવાઈડ બાય dx આનું વિકલન કયા બિંદુ રહેશે 2 અને 3 અને કાશન કિંમત મૂકી દો
square
जीरो बराबर। चलो आप संकलन करो, संकलन करें किंमत तब शोधो। तो अँ आगे एक संकलन करो, बाय स्क्वेर त्रम बार बाय क्यूब बाय थ्री जीरो त्रम किंमत मूकीन शोधो। तो तुम आंसर कही दो जवाब आए। ओके तो अँ अपने बाकी है आज, बाकी नेक्स्ट टाइम नेक्स्ट लेक्चर में जो भी थोड़ा अटपटा नवा क्वेश्चन आया अंदर वो नहीं ट्राई करजो तो काम थी जाए। ओके बाय, थैंक यू।